ડભોઈ તાઈવાંગા વિસ્તારમાં જિલ્લા આયુર્વેદિક દ્વારા ઉકારાનું વિતરણ કરવામાં આવ્યું. ડભોઈમાં તાઈવાગા વિસ્તારને આરોગ્ય તંત્ર દ્વારા કન્ટેનમેન્ટ ઝોન જાહેર કરવામાં આવ્યું છે. હાલમાં કોરોના મહામારી ચાલી રહી છે ત્યારે સરકાર દ્વારા ઠેર ઠેર લોકો પોતાની રોગ પ્રતિકારક શક્તિ વધારે તે માટે આરોગ્ય વિભાગ દ્વારા વિનામૂલ્યે આયુર્વેદિક ઉકારો વિતરણ કરવા તેમજ હોમિયોપેથિક દવાઓનું વિતરણ કરવામાં આવે છે. ત્યારે જિલ્લા કલેક્ટર મેડમ શ્રી શાલિની અગ્રવાલ તથા પ્રાંત અધિકારી શ્રી તેમજ જિલ્લા આયુર્વેદિક અધિકારી શ્રી ડોક્ટર સુધી જોશીના સંયુક્ત માર્ગદર્શન હેઠળ અને ડોક્ટર નિકુલ પોપટાની તથા અશ્વિંદર પટેલ ઉપસ્થિત રહી ડભોઈ શહેરના તાઈવાગા વિસ્તારમાં લાઈવ ઉકારાનું વિતરણ કરવામાં આવ્યું હતું, જેમાં વિસ્તારના સામાજિક કાર્યકર સરજી લોખંડવાલા, સિરાજ લોખંડવાલા, સરફરાજ લોખંડવાલા, મોહસિન ટ્રંકવાલા, ઇમરાન શેઠવાલા, સાહિલ લોખંડવાલા, લાલુ કોકનીવાલા, અરબાજ કડપીસવાલા, સરફરાજ લોખંડવાલા, કુડ ભટેલવાળાના સહયોગથી અમૃતે આયુર્વેદિક ઉકારાનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું હતું. અબરાર ડાબીવાલા, જેડેશ ટીવી, ડભોઈ. જિલ્લા કલેક્ટર શ્રી શાલિની અગ્રવાલ મેડમ, ડભોઈ પ્રાંત અધિકારી સાહેબ, મામલતદાર સાહેબ તેમજ જિલ્લા આયુર્વેદ અધિકારી શ્રીના સંયુક્ત માર્ગદર્શન હેઠળ આજરોજ ડભોઈ તાલુકાના કન્ટેનમેન્ટ ઝોન જે તાઈવાગા છે એ હમણાં કન્ટેનમેન્ટ ઝોન તરીકે આરોગ્ય દ્વારા ડિક્લેર કરવામાં આવ્યો. તો આ કન્ટેનમેન્ટ ઝોનમાં લોકોના આરોગ્યની જાળવણી માટે અને જે અત્યારે કોરોના કોવિડ મહામારી ચાલી રહી છે તે અંતર્ગત લોકોના આરોગ્યની જાળવણી માટે એક રોગ પ્રતિકારક શક્તિમાં વધારો થાય અને એમના શરીરમાં એક રક્ષણાત્મક કવચ પૂરું પડે એ માટે આજરોજ આપણે ઉકાળા વિતરણ કેમ્પ કરેલ છે, જેમાં લોકોએ બહોળી સંખ્યામાં અને વેલ ડિસિપ્લિન કે સોશિયલ ડિસ્ટન્સિંગનું જાળવણી રાખીને એક ઉત્સાહ બતાવીને બહુ વ્યવસ્થિત રીતે આયોજન કરેલ છે.